જો તમને જંગલો અને પહાડો પસંદ હોય તો ગુજરાતની આ જગ્યા તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. આ તાપી જિલ્લાનું વિશાળ જંગલ છે, જ્યાં દર વર્ષે વન વિભાગ એક ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરે છે અને સામાન્ય લોકોને જંગલમાં લઈ જઈ પ્રકૃતિ અને જીવન સૃષ્ટિની સમજ આપે છે. વ્યારા ડિવિઝન છેલ્લા 6 વર્ષથી અલગ અલગ પ્રકારના ટ્રેકનું આયોજન કરે છે અને એમાં આ વર્ષે પણ અમે લોકોએ 10 ટ્રેક છે એનું આયોજન કર્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતનું સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવતું અને સૌથી વધારે જંગલ ધરાવતું આ ડિવિઝન છે, લોકો એને આવે, જોવે, માણે અને સમજે અને કન્ઝર્વેશન માટે જાગૃત થાય. જંગલ છે ને એટલું કદાચ બીજે કશે નહીં જોવા મળે. દક્ષિણ ઘાટનું એક પ્રિસ્ટાઇન ફોરેસ્ટ એમાં આપણે અત્યારે વિઝિટ કરવા જઈ રહ્યા છે. આ જંગલમાં 10 પ્રકારના અલગ અલગ ટ્રેક છે. લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન મારફતે સામાન્ય ફી ચૂકવી પોતાનું નામ નોંધાવી શકે છે. આ ટ્રેકમાં એક ટાઈમનો નાસ્તો અને ભોજન આપવામાં આવે છે, સાથે જ લોકોને આદિવાસી સંસ્કૃતિની સમજ આપવામાં આવે છે. ઇસકા મેઇન ઓબ્જેક્ટિવ હે યે ફોરેસ્ટ કા મતલબ બારે મે થોડા અવેરનેસ ક્રિએટ કરના હે, નેચર કે બારે મે નેચર એજ્યુકેશન મતલબ ઇનકે દોના દે ઓર પીપલ પાર્ટિસિપેશન ભી મતલબ ઇનકા મેઇન ઓબ્જેક્ટિવ હે. અમારી સાથે અત્યારે આખા ગુજરાતમાંથી ઘણા બધા જ લોકો આવ્યા છે, જેમાં જૂનાગઢ, રાજકોટ, જામનગર, મહેસાણા, ગાંધીનગર આ બધેથી લગભગ 125 જેટલા લોકો છે એ જોડાયા છે. આ ટ્રેકિંગને લીધે લોકોને પ્રકૃતિના ખોળામાં આવવાનું, રિફ્રેશ થવાનું અને પ્રકૃતિ જોવા માટે લોકો અહીંયા અલગ અલગ વિસ્તારોમાંથી આવે છે. જે ગુજરાતની અંદર આટલું સરસ અને આટલું ભવ્ય વિશાળ જંગલ છે, જંગલનો જે વારસો આપણને મળેલો છે, એ જંગલ વિશેનું જે નોલેજ આપે છે, એ નોલેજ લેવા માટે મને લાગે કે ખરેખર આપણે લોકોએ કમ્પલસરી વર્ષમાં ભલે લોકો 8 ટ્રેક કરે છે, કમસે કમ તમારાથી જેટલા પોસિબલ થતા હોય એટલા ટ્રેક કરો, જેનાથી તમે લોકો પ્રેક્ટિકલ જંગલને કઈ રીતના બચાવી શકશો એના ઉપર પ્રોપર ધ્યાન આપી શકશો. તાપી વન વિભાગનું કહેવું છે કે છેલ્લા 6 વર્ષમાં હજારો લોકોએ આ કેમ્પમાં ભાગ લીધો છે. આ એક એવી પહેલ છે જેને લીધે લોકોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ આવશે અને તેને બચાવવાના પ્રયાસો કરાશે.